ડિસેમ્બરની શરૂઆત સુધીમાં લગભગ દક્ષિણ ભારતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આથી હવાડના વરસાદ અને સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ક્વચિત સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં ક્યાંક વરસાદ થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે હવામાનમાં ચેન્જ થતું જશે અને હવામાનમાં કંઈક એક પછી પલટા આવતા જશે. તારીખ 27-28માં પશ્ચિમી વિક્ષોભ ભારે આવશે અને આ પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદ થશે, જેના કારણે હવે ધીરે ધીરે શિયાળુ હવામાન સુધરતું જશે અને લગભગ ઘઉંના પાક, રાયડાના પાક, સરસવના પાક અને અન્ય શિયાળુ પાક માટે જે વાવેતર જે કર્યા છે તેની સ્થિતિ સુધરતી જશે અને હવામાન સાનુકૂળ થતું જશે. જી, આ વખતે નવેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરાબર આવ્યા નથી એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોઈએ એવી હિમવર્ષા જે થવામાં નથી, જે પહાડી વિસ્તારમાં થવામાં હશે. એટલે આ વખતે લગભગ છેક ઉત્તર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને ગુજરાતના અંગે જોઈએ તો ગુજરાતમાં જે ઠંડક મળવી જોઈએ એવી ઠંડક મળવામાં બરાબર ન હતી. એટલે જે શિયાળુ પાકો જે છે તેના માટે હવામાન વિપરીત અસરથી ઘણી શકાય. પરંતુ શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા અને ગ્રહોની સ્થિતિ જોતા તેમજ અન્ય બીજા કારણો જોતા આગામી તારીખ 24-11થી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દેશના દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ ચીન તરફના અવશેષો આપતા બંગાળનો ઉપસાગર ભારે સક્રિય થશે અને ભારે ચક્રવાતો હજુ તારીખ 27 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ફૂંકાઈ શકે છે અને ત્યાર પાછ ધીરે ધીરે હલચલ થતું જોવા મળશે. પરંતુ જે દક્ષિણ ભારતની વરસાદના કારણે અને તારીખ 24-11 ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ભારતના ભાગોમાં, મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 24-11થી તારીખ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં તો ભારે વરસાદ થશે. તારીખ 5-12 બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત, હવાડના, વલસાડના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સ્થિતિ રહેશે. એટલે તારીખ 24-11થી લઈને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં અને તે પછી એમાં પણ ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા રહે છે અને તારીખ 27 બાદ એક પશ્ચિમી વિક્ષોભ મજબૂત આવશે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરશે. એટલે ધીરે ધીરે આ શિયાળુ પાકને પોષક હવામાન થતું જશે અને ઘઉંના પાક તેમજ અન્ય જે લગભગ રાયડાના પાક અને બીજા અન્ય સરસવના પાક તેમજ બીજા પાકો માટે હવામાન સાનુકૂળ બનતું જશે. પરંતુ હવે ધીરે ધીરે વરસાદની સ્થિતિ મુંબઈ મહારાષ્ટ્ર માંડીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવવાની સ્થિતિ લગભગ 24-11 ડિસેમ્બરની શરૂઆત સુધીમાં આવવાની શક્યતા રહેશે અને લગભગ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે. પાલનપુર બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહેશે અને કદાચ કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હવે જે વરસાદ થતો હોય છે તેને માવઠું કહેવામાં આવતું હોય છે, પરંતુ તેને કમોસમી વરસાદની સ્થિતિ પણ ગણી શકાતી હોય છે. હવે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે. ચીન તરફના અવશેષો આવશે અને બંગાળનો ઉપસાગર તારીખ 22 પછી તો તેમાં હલચલ જોવા મળશે, પણ તારીખ 27-28 નવેમ્બરમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે.